बनासकांठा जिल्लाना सरहदी विस्तार एवा थराद वाव अने सुईगाम तालुकाना तमाम दर्दीओ थराद खाते खानगी होस्पिटलो तेमज सरकारी होस्पिटलोमां कोरोनाना 500 थी वधु दर्दीओ सारवार लई रह्या छे। तेमज दिवसे ने दिवसे कोरोनानुं संक्रमण झडपथी वधतुं जाय छे। आ बाबते चिंता करीने आजे थराद खाते बनासकांठा प्रभारी IAS विजय नेहराए थरादनी सरकारी होस्पिटलमां तेमज सरकारी कॉलेजमां मुलाकात लीधी हती अने तेमणे मुलाकात लईने निरीक्षण कर्युं हतुं। तेमज थराद खाते विजय नेहराने रजूआत करवा थरादना धारासभ्य गुलाबसिंह राजपूत पण पहोंच्या हता, जे अंतर्गत गुलाबसिंह राजपूते जणाव्युं हतुं के थरादमां ऑक्सिजन अने रेमडेसिविर इंजेक्शन खूब ज अछत छे अने थरादमां 400 इंजेक्शननी सामे 125 જ આપે છે। તેમજ બે દિવસ તો બિલકુલ આપવામાં પણ આવ્યા નથી। આ રીતે તાત્કાલિક થરાદ ખાતે ઇન્જેક્શનની અને ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી। ત્યારબાદ બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં ઇન્જેક્શન તાત્કાલિક લાવવા માટે પોતે ગુજરાત આરોગ્ય સચિવને પણ વાત કરી ચૂક્યા છે અને મુખ્યમંત્રી જોડે પણ વાત થઈ ગઈ છે। થરાદમાં ઓક્સિજન પ્લાન્ટ માટે પણ સાંસદ પરબતભાઈ પટેલે અને થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે અદાણી ગ્રુપને રજૂઆત કરી માગણી કરી છે, જેમાં અદાણી ગ્રુપ દ્વારા આ માગણીને લઈ થરાદ ખાતે ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવશે તેવી આશા છે। આજે થરાદ ડોક્ટર એસોસિએશન દ્વારા થરાદ પ્રાંત અધિકારી VC બોડાણાને લેખિત રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। થરાદની હોસ્પિટલોમાં 500થી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ દાખલ છે અને તેમને 24 કલાકની અંદર રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનની સુવિધા નહીં મળે તો તેમનું મૃત્યુ થવાની શક્યતા પૂરેપૂરી છે। ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ઓક્સિજન અને ઇન્જેક્શન કરી આપવામાં આવે તેના માટે તમામ ડોક્ટરોએ રજૂઆત કરી છે। કોરોનાની મહામારીમાં ઓક્સિજનની અછતને પહોંચી વળવા માટે સરકારી હોસ્પિટલ થરાદ ખાતે ઓક્સિજનના પ્લાન્ટ માટે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ, સંસદ સભ્ય પ્રબતભાઈ પટેલ, ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે, અદાણી ગ્રુપના ગૌતમભાઈ અદાણી અને રક્ષિતભાઈ શાહ જોડે વાત કરી ઓક્સિજન પ્લાન્ટની માગણી કરતા તેમણે સહમતિ બતાવી હતી। કોરોના સંક્રમિત દર્દીઓનું ઓક્સિજન લેવલ ઘટતા થરાદ ખાતે ગુલાબસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને લોકફાળાથી લાવેલા 100 ઓક્સિજનના બાટલા આજે થરાદ તંત્ર દ્વારા કબજો કરી લેવામાં આવતા લોકોમાં અને લોકફાળો કરી કામ કરનાર કાર્યકરો તંત્ર ઉપર ધુઆંપુઆ થયા હતા। પાઇપલાઇન આપણી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ચાલુ થશે એટલે થોડા વધારે લોકો એનો ઉપયોગ કરી શકે એ કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે। પણ આના માટે પરમનન્ટ સોલ્યુશન શું કરવું ઓક્સિજનની એની પણ ચિંતા છે અને રેમડેસિવિર માટે પણ આમ તો વચ્ચે એમ હતું કે હવે કોઈ માથાકૂટ નથી પણ પૂરતા પ્રમાણમાં મળતા નથી એટલી માથાકૂટ છે એટલા માટે અહીંના બધા જ આગેવાનો પાર્ટીથી ઉપર ઉઠીને બધાના હિતમાં પ્રજાજનોના હિતમાં અમે બધા ભેગો અમારમાં મારે ડીસાના ધારાસભ્ય સાથે પણ વાત થઈ હતી, મુખ્યમંત્રી સાથે ચર્ચા પણ થઈ છે અને ફરીથી જઈને કે જે કંઈ જિલ્લાની જરૂરિયાતો છે રોજે રોજ અમે અપડેટ કરાવ્યા છે। પણ અહીંની પ્રજા જ્યારે ક્યારેય કલ્પના ન કરી હોય એના કરતાં વધારે કોરોનાનું પ્રમાણ વધ્યું છે, એમાંથી આપણે બહાર આવવા માટે આપણી પાસે છે એ ટોટો સાધનમાંથી પણ એ બધા લોકોને મદદરૂપ થવાનો બીજો પ્રયત્ન કરશું। અમારી નૈતિક જવાબદારી આવે છે, ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે ફરજ છે એટલે બધાને બધું અમે આપી શકતા નથી। લોકોને તો એમ છે કે સંસદને પણ એટલે બધું મળી જાય, અહીં બધું યાદ હોય ને કોઈને એને મળે એવું નહીં, પણ જે કંઈ સાધનો છે કે ધારો કે કોરોના પ્લાન્ટ છે તો મારા મગજમાં એવું છે કે કોરોના પ્લાન્ટ પણ અને ઓક્સિજનનો પ્લાન્ટ અહીં એમ કે બને એના માટે પણ સરકારમાં ધ્યાન દોર્યું છે અને જો ઓક્સિજનનો પ્લાન્ટ અહીં આપણે થાય તો પરમેનન્ટ એક સ્કેમત પણ ઊભી થાય એટલે એના માટેનું પણ અમે વિચારી જાય। ખાસ કરીને સિવિલ હોસ્પિટલની અંદર આપણે ત્યાં જે પાઇપલાઇન નાખાયેલી છે ત્યારબાદ ઓક્સિજન પ્લાન્ટ નાખવા માટે પણ ગઈકાલે કલેક્ટરશ્રી જોડે ખાસ કરીને આપણા વિસ્તારના ગૌરવ કહેવાય એવા ગૌતમભાઈ અદાણીના ફાઉન્ડેશનને પણ રજૂઆત કરવામાં આવી છે કે થરાદની અંદર આપણે ત્યાં એક ઓક્સિજનનો પ્લાન્ટ નાખે જેનાથી જરૂરિયાતમંદ લોકોને ઓક્સિજન પૂરો પાડી શકાય। મને આશા છે કે જે રીતે વાત થઈ છે પ્રમાણે ટૂંક જ સમયમાં થરાદનામાં અદાણી કંપનીને સાથે રાખીને એક ઓક્સિજનનો પ્લાન્ટ ઊભો કરવામાં આવશે જેનાથી જરૂરિયાત મળે અને જે રેફરલ હોસ્પિટલમાં વધુ દર્દી સમાવેશ થાય એના માટેનો પ્રયત્ન છે। અત્યારે ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવા માટે કરીને અમે બધા ભેગા થઈને દિવસ રાત મહેનત કરીએ છીએ કે ઓક્સિજનનો જેટલો સપ્લાય જોઈએ ત્યારે પાટણ, શ્યામખેડ, પાલનપુર જ્યાં પણ રજૂઆત માંગણી કરીને ત્યાં લાવવો પડે ઘરના બધા સ્વયંદાતાઓએ બાટલા પણ લાવી આપ્યા છે, ઓક્સિજન ભરવા ગાડીઓ લઈને પણ લોકો જઈ રહ્યા છે, જે બને આપણાથી થતી મદદ કરીએ છીએ પણ જે કરવાની છે મદદ સરકારે કરવાની છે।
પણ સરકાર જો ભગવાન ભરોસે લોકોને મૂકી દેશે તો ક્યાં જશે? આ વિસ્તારમાં થરાદ, વાવ, સુઈગામ, ભાભર ના લાખણી પટ્ટાના કેટલા ગામડાના લોકો દર્દી આવે છે, ખાટલા નથી મળતા, ઓક્સિજન નથી મળતો ને ડૉક્ટરની મર્યાદા પ્રમાણે કોઈને એડમિટ. તો આટલા દિવસથી 100 બેડની હોસ્પિટલ બને છે, કોવિડની 150 બેડની બને છે, આજે 10-10 દિવસ થઈ ગયા, હજુ સુધી માત્ર 100ના ગાંઠિયા જેમ ખાટલા પડ્યા છે. તો એની જગ્યાએ ત્યાં આટલા દિવસમાં તો ઓક્સિજન પ્લાન્ટ અથવા સેન્ટ્રલ લાઇન નાખીને દર્દીઓ એડમિટ કર્યા તો આજે કેટલા લોકોના જીવ બચી ગયા હોય.